બાળકો, હવે લાસ્ટમાં આપણે હોલવેક અને લેનાર્ડનો પ્રયોગની ચર્ચા કરતા હતા અને એની અંદર આપણે બે પ્રકારે ચર્ચા કરી હતી. અને કયા બે પ્રકારે ચર્ચા કરી? તો એક આવૃત્તિ સાથે અને તીવ્રતા સાથે. તો ત્યાંથી આપણને બે પરિણામ મળે છે. કયા બે પરિણામ મળતા હતા મિત્રો? એક તીવ્રતા જે છે, તીવ્રતા બદલતા ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય છે. બીજું આવૃત્તિ બદલતા આવૃત્તિ બદલતા ઇલેક્ટ્રોનની ઉર્જા બદલાય છે. એટલે તીવ્રતા એ ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે અને આવૃત્તિ એ ઉર્જા ઉપર આધાર રાખે છે. એટલે આપણે એવું કહી શકીએ કે ઉર્જા એ આવૃત્તિ સાથે આધાર રાખે છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા એ તીવ્રતા પર આધાર રાખે છે. બરાબર છે. હવે અહીંયા આગળ એના પરથી આપણે એક સૂત્ર મૂક્યું હતું અહીંયા આગળ કે ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી મેક્ઝિમમ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ વી ઝીરો. આ સૂત્ર દરેકને યાદ હોવું જોઈએ. આપણે લાસ્ટમાં જ ચર્ચા કરી હતી કે કાઇનેટિક એનર્જી મેક્ઝિમમ ઇઝ ઇક્વલ ટુ ઈ વી ઝીરો. એટલે ઇલેક્ટ્રોન આવે છે પ્લેટ પરથી, જે ઇલેક્ટ્રોન આવતા હતા અહીંયા આગળ, જે પ્લેટ હતી એ પ્લેટ ઉપર લાઇટ પડતા આ જે ઇલેક્ટ્રોન આવે છે, આ ઇલેક્ટ્રોનને આપણે કયા ઇલેક્ટ્રોન કીધા હતા મિત્રો? ફોટો ઇલેક્ટ્રોન. આ કયા ઇલેક્ટ્રોન છે? ફોટો ઇલેક્ટ્રોન. ફોટો ઇલેક્ટ્રોન. કેમ ફોટો ઇલેક્ટ્રોન? તો જે આપણે પ્રયોગ કરીએ છીએ હોલવેક અને લિનાર્ડનો એ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની પદ્ધતિથી કરીએ છીએ. એટલે ફોટો ઇલેક્ટ્રિક પદ્ધતિની મદદથી નીકળતા ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન કહે છે. આ ઇલેક્ટ્રોન આ તરફ આવે છે, એમની જોડે આટલી ઉર્જા છે અને એમને રોકવા માટે આપણે કેટલી ઉર્જા આપીએ છીએ? તો આટલી ઉર્જા. બરાબર છે. આ સ્ટોપિંગ પોટેન્શિયલ વિદ્યુત સ્થિતિમાન એને ઇલેક્ટ્રોન સાથે મલ્ટીપ્લાય કરીએ, ગુણાકાર કરીએ તો એ ઉર્જા બની જાય છે. કેમ કે આપણે જાણીએ છીએ કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી. તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુની જગ્યાએ ઇલેક્ટ્રોન અને વીની જગ્યાએ વી ઝીરો. બરાબર છે. તો આ ઉર્જા થઈ ગઈ. ઓકે, તો આપણને આ સૂત્ર મળ્યું હતું. હવે આજનો આપણો ટોપિક છે થ્રેશોલ્ડ આવૃત્તિ. આજે આપણે શું ભણવું છે? થ્રેશોલ્ડ આવૃત્તિ વિશે ભણવું છે. તો થ્રેશોલ્ડ આવૃત્તિ શું છે એના વિશે આપણે ભણીએ. તો થ્રેશોલ્ડ આવૃત્તિ સમજો મિત્રો, અહીંયા નોટ કરીએ. આપણો આજનો ટોપિક છે થ્રેશોલ્ડ આવૃત્તિ. ધ્યાનથી સમજો મિત્રો અને ખૂબ સારી રીતે આને સાંભળજો તો વધુ ખ્યાલ આવશે. થ્રેશોલ્ડ આવૃત્તિનો સિમ્બોલ છે ન્યૂ ઝીરો. આ ન્યૂ શું છે? આવૃત્તિ. આમ તો આપણે આવૃત્તિને એફ કહેતા, પણ અહીંયા આવૃત્તિનો સિમ્બોલ શું આપેલો છે? ન્યૂ ઝીરો. બરાબર છે. હવે થ્રેશોલ્ડ આવૃત્તિ કોને કહેવાય એના વિશે આપણે સમજવું છે. તો એના પહેલા આપણે અહીંયા આગળ આટલો પોઈન્ટ એક સમજીએ. અહીંયા આગળ આ એક પ્લેટ છે, આ પ્લેટ છે. આ ચેપ્ટરની અંદર આપણે ઘણી બધી વાર પ્લેટનો ઉપયોગ કરવાનો છે, ધાતુની પ્લેટ. પ્લેટનો મતલબ શું? ધાતુની પ્લેટ. હવે અહીંયા આગળ આ એક ઇલેક્ટ્રોન અહીંયા છે સપાટીની બાજુમાં. ફરીથી આપણો ટોપિક શું છે? થ્રેશોલ્ડ આવૃત્તિ. એને સમજવા માટે આપણે એક પ્લેટ લીધી, એક ઇલેક્ટ્રોન અહીંયા છે, એક ઇલેક્ટ્રોન અહીંયા છે અને એક ઇલેક્ટ્રોન અહીંયા છે. આ ત્રણેય ઇલેક્ટ્રોનને આ સપાટીમાંથી બહાર નીકળવાનું છે, આ બાજુની સપાટીમાંથી બહાર નીકળવાનું છે. બરાબર છે. હવે હું આ ઇલેક્ટ્રોનને ઉર્જા આપું છું. આ ઇલેક્ટ્રોનને મેં ઉર્જા આપી. કેટલી ઉર્જા આપી? જોજો તમે અહીંયા આગળ
ये इलेक्ट्रॉन ने अपने केटली ऊर्जा आपी है, तो आ इलेक्ट्रॉन ने मैं ऊर्जा आपी 100, केटली ऊर्जा आपी 100 इलेक्ट्रोवोल्ट अथवा तो 100 जेटली ऊर्जा आपी। आ जे इलेक्ट्रॉन छे एने पण मैं ऊर्जा आपी केटली 100 इलेक्ट्रोवोल्ट, अने आ जे इलेक्ट्रॉन छे एने पण मैं ऊर्जा आपी केटली 100 इलेक्ट्रोवोल्ट, 100 इलेक्ट्रोवोल्ट, बराबर छे। आपणे ऊर्जा आपीए छे अने आ इलेक्ट्रॉन ने आ प्लेटमांथी आपणे शुं करवा छे, बहार काढवा छे, उत्सर्जित करवा छे। हवे आपणे जाणीए छे कि आ इलेक्ट्रॉन ने માત્ર આ સપાટીમાંથી જમ્પ કરી અને બહાર આવવું હોય, કૂદી અને બહાર આવવું હોય તો એ ઉર્જા કેટલી જોઈએ? ઇલેક્ટ્રોનને પ્લેટમાંથી બહાર નીકળવા માટે જરૂરી ઉર્જાને આપણે શું કહીએ છીએ? કોઈને યાદ છે? પ્લેટમાંથી ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જાને આપણે કેવી ઉર્જા કહીએ છીએ? એને શું કહેતા, કોઈને યાદ છે? કોઈ રિપ્લાય આપી શકશે? હેટવી, વર્ક ફંક્શન, વેરી ગુડ બેટા, શું કહેતા આપણે? વર્ક ફંક્શન। બીજા વિદ્યાર્થી મિત્રો કોઈને યાદ છે? કોપી નહીં કરવાની, કે એક એક કીધું એટલે આપણને યાદ આવ્યું કે નહીં એ આપણે સમજવાનું છે। બીજા કોઈને પોતાના મનથી યાદ આવે છે કે આપણે એને શું કહેતા? જરૂરી લઘુત્તમ ઉર્જા, ઇલેક્ટ્રોનને પ્લેટમાંથી બહાર નીકળવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જાને આપણે શું કહેતા? વર્ક ફંક્શન। અહીંયા ધ્યાન આપજો, હું નોટ કરું છું, વર્ક ફંક્શન, કાર્યવિધેય, બરાબર છે બેટા, આ વર્ક ફંક્શન 50। ઓકે, આને આપણે કેવી રીતે શબ્દ પ્રયોજન કર્યું હતું? તો કોઈ પણ ધાતુની પ્લેટમાંથી, એટલે હું ખાલી પ્લેટમાંથી લખું છું, પ્લેટમાંથી બહાર નીકળવા માટે અથવા ઉત્સર્જિત થવા માટે શબ્દ લખવાનો, ઇલેક્ટ્રોનને જોઈતી લઘુત્તમ ઉર્જાને વર્ક ફંક્શન 50 કહે છે। શું કહે છે? વર્ક ફંક્શન 50 કહે છે। હવે ધ્યાન આપજો, આ ઇલેક્ટ્રોનને પ્લેટમાંથી બહાર નીકળવું છે તો કેટલી ઉર્જા જોઈશે? 50 જેટલી। હવે અહીંયા આગળ મેં સામે એક પોઝિટિવ પ્લેટ મૂકી છે, અહીંયા મેં સામે કઈ પ્લેટ મૂકી છે? પોઝિટિવ પ્લેટ। આ ઇલેક્ટ્રોન જેવો બહાર નીકળશે એવો કોની તરફ દોડશે? આ પોઝિટિવ પ્લેટ તરફ, કેમ કે પોઝિટિવ પ્લેટ એને આકર્ષશે। તો આપણે એને ઉર્જા કેટલી આપી? 100, જે જોઈએ છે એના કરતાં આપણે વધારે આપી છે, પણ એને બહાર નીકળવા માટે કેટલી ઉર્જા જોઈશે? 50, વર્ક ફંક્શન જેટલી જોઈશે। તો એ શું કરશે? આ 100માંથી આપણે જે ઉર્જા આપી છે એમાંથી વર્ક ફંક્શન જેટલી ઉર્જાનું શું કરશે? શોષણ કરશે અને પ્લેટમાંથી બહાર નીકળી જશે। પછી એની જોડે કેટલી ઉર્જા બાકી રહેશે? પછી એની જોડે કેટલી ઉર્જા બાકી રહેશે મને કોઈ કહેશે? આપણે એને 100 આપી, એમાંથી એ કેટલી ઉર્જા લઈ લેશે બહાર નીકળવા માટે? એને જોઈતી, અને એને કેટલી જોઈએ? વર્ક ફંક્શન જેટલી। તો એ જ્યારે ઇલેક્ટ્રોન અહીંયાથી બહાર નીકળે છે, આ ઇલેક્ટ્રોન જ્યારે બહાર નીકળે છે, તો એની પાસે હવે કેટલી ઉર્જા છે એ મને કોઈ કહેશે? હવે એની પાસે કેટલી ઉર્જા રહેલી છે? જ્યારે બહાર નીકળશે ત્યારે એની પાસે હવે કેટલી ઉર્જા બચી? કોઈ એક વિદ્યાર્થી મને જણાવે। આપણે આપીએ છીએ કેટલી? 100, એમાંથી એને બહાર નીકળવા માટે કેટલી જોઈએ? વર્ક ફંક્શન જેટલી, તો એને એટલી લઈ લીધી। હવે અહીંયા કેટલી ઉર્જા બચી હશે એની જોડે? અસ્મિત, હેતવી, ઉર્વી, ઉન્નતિ, યશ્વી, સેજલ, જેટલા બી બાળકો છે, આશીષ, કોઈ મને સમજાવશે કે હવે એની જોડે કેટલી ઉર્જા બચશે? સમજો, અહીંયા હવે આપણે કેટલી આપીએ છે? 100, એને કેટલી જોઈએ છે? વર્ક ફંક્શન જેટલી, અને એ ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો, તો આ ઇલેક્ટ્રોન જ્યારે બહાર નીકળે છે, 100 માઇનસ વર્ક ફંક્શન
બરાબર, બિલકુલ સાચું સેજલ. તો અહીંયા જ્યારે આ ઇલેક્ટ્રોન આમ દોડે છે તો એની પાસે કેટલી ઉર્જા છે? 100 માઇનસ વર્ક ફંક્શન. ચલો, આટલો ખ્યાલ આવ્યો દરેકને? યસ ઓર નો, ફાસ્ટ રિપ્લાય આપો. તમે રિપ્લાય આપવામાં ટાઈમ લગાડશો તો એટલો આપણો ટાઈમ વેસ્ટ થાય છે. યશ્વી, હા બિલકુલ સાચું બેટા, તમને ખ્યાલ આવ્યો તો સરસ. હેતવી, ઓકે. તો હવે કેટલી ઉર્જા બચી એની જોડે? અસ્મિત, દ્રુમિન, બરાબર છે, બિલકુલ સાચું. તન્વી, તો હવે એની જોડે કેટલી ઉર્જા બચી? 100 માઇનસ 50. આટલી ઉર્જા લઈ અને આ ઇલેક્ટ્રોન આ પ્લેટ તરફ દોડે છે, આ બાજુ દોડે છે, બરાબર છે. દર્પણ, વેરી ગુડ. હવે જુઓ, આ ઇલેક્ટ્રોન એ પ્લેટથી, આ સપાટીથી કેટલો દૂર છે? આટલો દૂર છે. તો આ ઇલેક્ટ્રોનને સપાટી સુધી આવવા માટે W જેટલી ઉર્જા જોઈએ છે. કેટલી ઉર્જા? W જેટલી. અહીંયા સુધી આવી ગયું. હવે અહીંયાથી બહાર નીકળવા માટે કેટલી જોઈએ? વર્ક ફંક્શન કોને કહેવાય? માત્ર પ્લેટમાંથી બહાર નીકળવા માટે જોઈતી ઉર્જાને વર્ક ફંક્શન કહે છે. તો અહીંયાથી ચાલીને અહીંયા સુધી આવવા માટે આની ઉર્જા કેટલી ખર્ચાઈ ગઈ? W. હવે અહીંયાથી જમ્પ કરવા માટે ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે કેટલી ઉર્જા જોઈએ? વર્ક ફંક્શન જેટલી. તો હવે આની જોડે કેટલી ઉર્જા બચી આ ઇલેક્ટ્રોન પાસે? તો આ ઇલેક્ટ્રોન પાસે ઉર્જા બચશે 100 માઇનસ W વત્તા 50. ખરું કે નહીં મિત્રો? આ સમજાયું? ખ્યાલ આવશે? તો આપણે આપી છે કેટલી? 100. પણ અહીંયાથી અહીંયા ચાલીને આવવા માટે કેટલી જોઈશે? W. અને અહીંયાથી જમ્પ કરવા માટે 50. તો આની જોડે આટલી ઉર્જા બચી. ચલો, અહીંયાથી આ ઇલેક્ટ્રોનને અહીંયા આવવા માટે 2W જેટલું કાર્ય કરવું પડે છે, અને અહીંયાથી જમ્પ કરવા માટે વર્ક ફંક્શન જેટલું. તો આ ઇલેક્ટ્રોન પાસે કેટલી ઉર્જા બચી? તો 100 માઇનસ 2W પ્લસ 50, આટલી ઉર્જા બચી. ખ્યાલ આવે છે? સમજાય છે? તો આટલી ઉર્જા લઈને આ ઇલેક્ટ્રોન કઈ બાજુ દોડે છે? આ પ્લેટ તરફ દોડે છે. પ્લેટ તરફ શું કરે છે? દોડે છે. મારો શબ્દ સમજો, પ્લેટ તરફ શું કરે છે? દોડે છે. દોડે છે એટલે એની જોડે વેગ હોય, અને વેગ હોય તો એમની જોડે કઈ ઉર્જા હોય? જેવો એ પ્લેટ, ઇલેક્ટ્રોન પ્લેટમાંથી બહાર નીકળશે તો એ આટલી ઉર્જા લઈને દોડે છે. એનો મતલબ આ જે ઉર્જા છે એ ઉર્જાને આપણે ગતિ ઉર્જા કહી શકીએ મિત્રો? હા કે ના? આને કઈ ઉર્જા કહી શકીએ? ગતિ ઉર્જા કહેવાય ને મિત્રો? બિલકુલ યશ્વી. તો આપણી અન્ય આ ગતિ ઉર્જા કેટલી મળી? હેતવી, બિલકુલ. તો ગતિ ઉર્જાને હું આ રીતે લખું છું. ગતિ ઉર્જા, ધ્યાન આપજો મિત્રો, ગતિ ઉર્જા બરાબર કેટલું? તો 100 માઇનસ 50. આ જ લઈએ ને આપણે સમજવા માટે. 50 આ ગતિ ઉર્જાનું સૂત્ર થઈ ગયું, બરાબર છે? આ સૂત્ર થઈ ગયું એટલે સમજવા માટે આપણે આજુ આને સૂત્રના ફોર્મમાં લાવીએ છીએ, બરાબર. તો આ 100 શું છે? આપણે આપેલી ઉર્જા. આ 50 શું છે? એને ઇલેક્ટ્રોનમાં પ્લેટમાંથી બહાર નીકળવા માટે જોઈતી ઉર્જા. અને આ 100માંથી આટલું બાદ કરીએ એ જે મળશે જવાબ એ શું થશે? ગતિ ઉર્જા થઈ જશે. ખ્યાલ આવે છે? ઓકે, હવે અહીંયા આપણે તો શું ભણવું છે, સમજવું શું છે? થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડ આવૃત્તિ કોને કહેવાય એ સમજવું છે આપણે. તો ધ્યાન આપજો મિત્રો, થ્રેશોલ્ડ આવૃત્તિને સમજીએ અહીંયા આગળ. હવે જોજો, અહીંયા આગળ આ પ્લેટ છે, આ પ્લેટની અંદર ઇલેક્ટ્રોન છે. પ્લેટની અંદર આપણે ઇલેક્ટ્રોન મૂકી દઈએ મિત્રો, ઝડપથી કલર બદલતા રહીશું પેનના આપણે. આની અંદર આ ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ ઇલેક્ટ્રોન છે, આ પણ ઇલેક્ટ્રોન છે, ઘણા બધા ઇલેક્ટ્રોન છે અહીંયા આગળ, બરાબર છે. હવે આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે આપણે કંઈક ઉર્જા તો આપવી પડશે, બરાબર છે. અહીંયા આપણે આવૃત્તિ સાથે ભણીએ છીએ, તો ધ્યાન આપજો. અહીંયાથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે હું અહીંયા એક પ્રકાશ આપાત કરું છું, કેમ કે આપણે ફોટો ઇલેક્ટ્રિક પદ્ધતિથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે છે. તો અહીંયાથી મેં એક પ્રકાશ આપાત કર્યું, એ પ્રકાશની આવૃત્તિ છે ન્યૂ જેટલી. આવૃત્તિ, એ પ્રકાશની આવૃત્તિ કેટલી છે? ન્યૂ, બરાબર છે. આટલા ન્યૂ આવૃત્તિવાળા પ્રકાશને આપણે આપાત કરીએ છીએ. પણ આ જે ઇલેક્ટ્રોન છે, આ દરેક ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોનને આ પ્લેટમાંથી બહાર નીકળવા માટે કેટલી આવૃત્તિ જોઈએ? ન્યૂ 0.
કેટલી આવૃત્તિ જોઈએ? ન્યૂ ઝીરો, બરાબર. અને આ ન્યૂ ઝીરોને આવૃત્તિ જે છે, ન્યૂ ઝીરો આવૃત્તિ, એ ન્યૂ ઝીરો આવૃત્તિને આપણે શું કહીએ છીએ? થ્રેશોલ્ડ આવૃત્તિ. ન્યૂ ઝીરો આવૃત્તિને આપણે શું કહીએ છીએ મિત્રો? થ્રેશોલ્ડ આવૃત્તિ. તો થ્રેશોલ્ડ આવૃત્તિની વ્યાખ્યા અહીંયા નોટ કરીએ આપણે, કે થ્રેશોલ્ડ આવૃત્તિ કોને કહેવાય? સમજો મિત્રો, થ્રેશોલ્ડ આવૃત્તિ એને આપણે ન્યૂ ઝીરો કહીએ છીએ. તો આ થ્રેશોલ્ડ આવૃત્તિ કોને કહેવાય? તો જુઓ, પ્લેટમાંથી, કોઈ પણ ધાતુની પ્લેટમાંથી ઉત્સર્જિત થવા માટે ઇલેક્ટ્રોનને જોઈતી લઘુત્તમ આવૃત્તિને, લઘુત્તમ આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ ન્યૂ ઝીરો કહે છે. આમ તો આવૃત્તિનો સિમ્બોલ એફ છે, પણ આપણી બુકની અંદર ન્યૂ આપેલો છે, તો આપણે આ રીતે લખીશું, ન્યૂ ઝીરો કહે છે, બરાબર છે. હવે જો આપણે અહીંયાથી કેટલી આવૃત્તિનો પ્રકાશ આપ્યો? ન્યૂ આવૃત્તિનો પ્રકાશ આપ્યો, અને એ ન્યૂ આવૃત્તિનો પ્રકાશ આ ઇલેક્ટ્રોનને અહીંયાથી બહાર મોકલી દે છે. આ પ્રકાશ આવ્યો અને આ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ ગયું. સમજો આપણે કે આ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ ગયું, બરાબર છે. પણ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે લઘુત્તમ આવૃત્તિ કેટલી જોઈએ? ન્યૂ ઝીરો. આટલું, આટલી આવૃત્તિવાળો જો પ્રકાશ તમે આપાત કરો, તો જ આ ઇલેક્ટ્રોન અહીંયાથી ઉત્સર્જિત થાય. પણ આપણે શું કર્યું? ન્યૂ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કર્યો અને આ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ ગયો. એનો મતલબ આ ન્યૂ જે આવૃત્તિ છે એ કેટલી હશે? તો ન્યૂ આવૃત્તિ એ ગ્રેટર દેન ઓર ઇઝ ઇક્વલ ટુ કોના જેટલી હશે? ન્યૂ ઝીરો જેટલી હોવી જોઈએ, તો જ એ ઉત્સર્જિત થયો હશે ને. ખ્યાલ આવે છે? હવે માનો કે આ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે ન્યૂ ઝીરો આવૃત્તિ એટલે કે કેટલી આવૃત્તિ છે? તો એ આવૃત્તિ આપણે જોઈએ અહીંયા આગળ. સમજો, આ ઇલેક્ટ્રોનને પ્લેટમાંથી નીકળવા માટે ન્યૂ ઝીરો આવૃત્તિ જોઈએ, થ્રેશોલ્ડ આવૃત્તિ. પણ એ આવૃત્તિ છે 100 હર્ટ્ઝ. કેટલી? 100 હર્ટ્ઝ, બરાબર. હવે આપણે આ જે પ્રકાશ આપાત કરીએ છીએ, એ પ્રકાશ માનો કે હું 95 હર્ટ્ઝનો આપાત કરું, 95 હર્ટ્ઝ, તો શું આ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે કે નહીં? યસ ઓર નો? જોઈએ કેટલી? 100 હર્ટ્ઝની આવૃત્તિ આપણે કેટલી આપીએ છીએ? 95. તો એ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે? અસ્મિત, નો. વેરી ગુડ. બીજું કોઈ બાળક? આશીષ, નો. બીજા કોઈ? હેત્વી, ના. બિલકુલ સાચું. નિરાલી, બરાબર છે. સેજલ, દર્પણ, ધ્રુમીન, ઉન્નતિ, સિયા, ઉત્તરા. ઓકે, તો એ ઉત્સર્જિત થશે નહીં, બરાબર છે. સ્મિત, બરાબર છે. હવે હું 100 હર્ટ્ઝનો પ્રકાશ આપું છું, 100 હર્ટ્ઝની આવૃત્તિવાળો પ્રકાશ આપું છું, હવે ઉત્સર્જિત થશે? હા કે ના? હા કે ના? હા, હેત્વી, બિલકુલ સાચું. ઉર્વી, હવે ઉત્સર્જિત થશે. ચલો, હવે હું પ્રકાશ આપું, અહીંયા આગળથી એક પ્રકાશ આપું જેની આવૃત્તિ છે 110. હવે ઉત્સર્જિત થશે 110 આવૃત્તિથી? હા, બરાબર છે. તો એનો મતલબ શું? કે એને જોઈએ છે કેટલી લઘુત્તમ આવૃત્તિ? ન્યૂ ઝીરો, થ્રેશોલ્ડ જેટલી. એનું મૂલ્ય કોઈ પણ હોઈ શકે, એ દરેક ધાતુ માટે અલગ અલગ હોય. પણ આપણે કેટલી આપવી પડે? તો આપણે જે આપવાની છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે અથવા એના જેટલી આપવી જોઈએ, તો જ એ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે, બરાબર છે. ખ્યાલ આવે મિત્રો દરેકને? તો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે જોઈતી લઘુત્તમ આવૃત્તિને આપણે શું કહીએ છીએ? થ્રેશોલ્ડ આવૃત્તિ. પણ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે, પ્લેટમાંથી બહાર નીકળવા માટે જોઈતી લઘુત્તમ ઉર્જાને શું કહીએ છીએ? વર્ક ફંક્શન કહીએ છીએ.
તો જોઈતી લઘુત્તમ ઉર્જા એને વર્ક ફંક્શન અને જોઈતી લઘુત્તમ આવૃત્તિ એને આપણે શું કહીએ છીએ થ્રેશોલ્ડ આવૃત્તિ. બંને શબ્દ ખ્યાલ આવ્યો, પેલી ઉર્જા છે અને આ આવૃત્તિ છે, બરાબર છે. બંને કેવા હોવા જોઈએ, લઘુત્તમ. લઘુત્તમ એટલે 95 થી પણ નીકળે છે, સોરી 100 થી પણ નીકળે છે અને 110 થી પણ નીકળે છે, તો આ બંનેમાં થ્રેશોલ્ડ આવૃત્તિ કઈ, 100 કે 110? 100 થી પણ નીકળે અને 110 થી પણ નીકળે તો થ્રેશોલ્ડ આવૃત્તિ. હેત ભી બિલકુલ સાચું, ઉર્ ભી બિલકુલ સાચું કે થ્રેશોલ્ડ આવૃત્તિ કોને કહેવાય, 100 ને. એટલા માટે લઘુત્તમ કહીએ છીએ. બિલકુલ સાચું યશવી, તો આ યાદ રાખવાનું છે, બરાબર છે સેજલ સિયા, વેરી ગુડ. ઓકે, તો આ ફોર્મ્યુલા ખ્યાલ આવ્યો કે થ્રેશોલ્ડ આવૃત્તિ કોને કહે છે, ધ્રુમીન, બિલકુલ સાચું. હવે જો તમે અહીંયા આગળ એક સૂત્ર ભણેલા છો, કયું સૂત્ર ભણેલા છો, તો 11માની અંદર તમે ભણેલા છો કે પ્લેન્કના સૂત્ર મુજબ, પ્લેન્કના સૂત્ર મુજબ ઉર્જા, પ્લેન્કના સૂત્ર મુજબ ઉર્જા ઈ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું થતું, એચ ઇન્ટુ એફ. આવું સૂત્ર થતું, કોઈને યાદ છે? પ્લેન્કના સૂત્ર મુજબ ધોરણ 11ની અંદર તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા હશો કે 12માની અંદર, ઉર્જા બરાબર ઈ ઇઝ ઇક્વલ ટુ એચ ઇન્ટુ એફ, આવું સૂત્ર થતું મિત્રો. હા કે ના, યાદ છે કે નથી? એવું જરૂરી નથી કે બધાને યાદ હોય, પણ જેને યાદ હોય પોતાના મનથી જણાવવાનું કે મને યાદ છે. કોઈકને ના પણ હોય તો કોને યાદ છે, ઈ ઇઝ ઇક્વલ ટુ એચ એફ. સેજલ, બિલકુલ, હેત્વી, યશ્વી, બરાબર છે સિયા. તો આ એક સૂત્ર હતું. અસ્મિત, તને યાદ નથી પડે? ધ્રુમીન, બરાબર છે. તો આ સૂત્ર થતું, હા અસ્મિતને પણ યાદ છે, ઈ ઇઝ ઇક્વલ ટુ એચ એફ. પણ હવે આપણે આવૃત્તિને શું લખીએ છીએ, ન્યૂ. તો આ સૂત્ર થઈ શું થઈ ગયું, ઈ ઇઝ ઇક્વલ ટુ એચ ઇન્ટુ ન્યૂ, આ સૂત્ર થઈ ગયું. આ કોનું સૂત્ર છે, ઉર્જાનું. એચ શું છે, પ્લેન્ક કોન્સ્ટન્ટ છે. જ્યાં એચ બરાબર શું, તો મેક્સ પ્લેન્કનું અચળાંક છે, જેની કિંમત આપણે જાણીએ 6.625 × 10⁻³૪ ગાંઠ. અને ન્યૂ શું છે, આવૃત્તિ છે. અહીંયા ન્યૂ શું છે, આવૃત્તિ, બરાબર છે. હવે ધ્યાન આપજો, અહીંયા આગળ આ જે આવૃત્તિ છે, આપણે કેટલી આવૃત્તિનો પ્રકાશ આપ્યો, ન્યૂ, એની સાથે જ હું અહીંયા એચ ને મલ્ટીપ્લાય કરી દઉં તો આ શું થઈ ગયું, એચ ન્યૂ થઈ ગયું. અને આની સાથે પણ હું એચ ને મલ્ટીપ્લાય કરી દઉં તો આ શું થઈ ગયું, એચ ન્યૂ ઝીરો થઈ ગયું. તો આ એચ ન્યૂ એ શું બની ગયું, ઉર્જા. અને એચ ન્યૂ ઝીરો પણ શું બની ગયું, ઉર્જા. કેમ કે ઉર્જાનું સૂત્ર શું છે, એચ ઇન્ટુ ન્યૂ. તો આની સાથે હું પ્લેન્ક અચળાંકને ગુણાકાર કરી દઉં તો આ ઉર્જા થઈ ગઈ. ખાલી ન્યૂ ઝીરો હતું ત્યારે શું હતું, લઘુત્તમ આવૃત્તિ, થ્રેશોલ્ડ આવૃત્તિ હતી. પણ એચના સાથે મલ્ટીપ્લાય કરવાથી, ગુણાકાર કરવાથી એ શું થઈ ગઈ, ઉર્જા. અને ઉર્જાને આપણે શું કહીએ છીએ, લઘુત્તમ ઉર્જાને આપણે શું કહીએ છીએ મિત્રો, ફાસ્ટ ગીવ મી રિપ્લાય, લઘુત્તમ ઉર્જાને શું કહીએ છીએ આપણે, આટલો બધો ટાઈમ ના લાગે, તમે તો મોબાઈલ રોજ યુઝ કરતા હોય, તો વોટ્સએપમાં ટાઈપિંગ કરતા હોય તમે, મતલબ કે વર્ક ફંક્શન, વર્ક ફંક્શન, વાહ વાહ વાહ, મજા આવી ગઈ. શું કહેવાય મિત્રો, વર્ક ફંક્શન કહેવાય. તો હું આ એચ ન્યૂ ઝીરો એ ઉર્જા છે અને આ લઘુત્તમ ઉર્જા છે, તો એ ઉર્જાને હું વર્ક ફંક્શન કહી શકું. તો વર્ક ફંક્શન માટે મને નવું સૂત્ર મળ્યું. શું સૂત્ર મળ્યું, કે એચ ઇન્ટુ ન્યૂ ઝીરો બરાબર હું વર્ક ફંક્શન લખી શકું મિત્રો. હા કે ના, લખી શકાય ને, બરાબર છે. આ સૂત્ર શું થઈ ગયું, એચ ન્યૂ ઝીરો ઇઝ ઇક્વલ ટુ વર્ક ફંક્શન. કેવી રીતે થયું, ખ્યાલ આવ્યો મિત્રો? ખૂબ જ સરસ, તમારો રિપ્લાય મને મળતો જાય છે, હું જોતો જઉં છું અને ખુશ થતો જઉં છું. તો એચ ન્યૂ ઝીરો ઇઝ ઇક્વલ ટુ વર્ક ફંક્શન, ખ્યાલ આવે છે. તો આ વર્ક ફંક્શન થઈ ગયું, બરાબર. હવે ધરા ધ્યાન આપજો કે અહીંયા આપણે શું સમજ્યા છીએ. આપણે આ સૂત્ર લખ્યું હતું કે ગતિ ઉર્જા બરાબર
100 માઇનસ 50 એને જરા હું અહીંયા ફરીથી લખું છું, ધ્યાન આપજો. ખાલી સમજવા માટે, આપણે કંઈક સમજવું છે એના માટે એની જરૂર છે. તો ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ શું લખ્યું હતું 50, બરાબર છે? આ લખ્યું હતું આપણે. ઓકે, હવે ગતિ ઉર્જા બરાબર 100 માઇનસ 50, તો આ સૂત્રની જગ્યાએ હું હવે આ રીતે લખી શકું, ગતિ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી આ મેક્ઝિમમ હોય ઇઝ ઇક્વલ ટુ આ 100 શું હતું મિત્રો, આ 100 શું હતું? તો આપણે આપેલી કુલ ઉર્જા, આપણે આપેલી ઉર્જા હતી, દેખાય છે ને કે આને આપણે કેટલી ઉર્જા આપી હતી 100, તો 100 એ આપણે આપેલી ઉર્જા છે. તો અહીંયા આપણે આપેલી ઉર્જા કેટલી, તો એચ ઇન્ટુ ન્યૂ, આ ઉર્જા થઈ ગયું મિત્રો. તો આપણે આપેલી ઉર્જા કેટલી, એચ ઇન્ટુ ન્યૂ, તો એચ ઇન્ટુ ન્યૂ આપણે આપેલી ઉર્જા થઈ ગઈ, માઇનસ આ વર્ક ફંક્શનની જગ્યાએ હું શું લખી શકું, એચ ઇન્ટુ ન્યૂ ઝીરો લખી શકું, તો એચ ઇન્ટુ ન્યૂ ઝીરો આ ઇલેક્ટ્રોન મેં લીધેલી ઉર્જા. હવે સમજાય છે તમને? આ જ સેન્ટેન્સ જુઓ, આ જ સમજાય છે તમને કે આપણે આપી 100, એમાંથી એની જોડે કેટલી ગતિ ઉર્જા વધી 100 માઇનસ 50. તો અહીંયા પણ એ જ થયું કે આ ગતિ ઉર્જા કેટલી થઈ ગઈ, એચ ન્યૂ આપણે આપેલી ઉર્જા માઇનસ એને શોષણ કરેલી ઉર્જા, એના સિવાય જે બચી એ શું થઈ ગયું, ગતિ ઉર્જા. તો ચલો આ સૂત્ર આપણને ખ્યાલ આવે કે નહીં, યસ ઓર નો જરા મને રિપ્લાય આપો તો આગળ વધીએ. અસ્મિત, બિલકુલ હા, સાચી વસ્તુ છે, તમને ખ્યાલ આવી ગયો, ખૂબ જ સરસ. યશ્વી, ઇથવી, સેજલ, બહુ બહુ સુંદર, બહુ સુંદર. ઘણા બધા પ્રિયા, તન્વી, ખૂબ જ સરસ મિત્રો. ચલો તો આ સૂત્રની અંદર આપણને ખ્યાલ આવી જાય. ઓકે, હવે અહીંયા ધ્યાન આપજો, આ સૂત્રને આપણે કેવી રીતે લખી શકીએ. તો ગતિ ઉર્જા બરાબર શું થાય, એચ ન્યૂ માઇનસ એચ ન્યૂ ઝીરો, અને એચ ન્યૂ ઝીરોની જગ્યાએ તમે શું લખી શકો, વર્ક ફંક્શન પણ લખી શકો. તો આ સૂત્રને બીજું આપણે આ રીતે પણ લખી શકીએ. અહીંયા આગળ આપણે એક લાઇન ડ્રો કરી દઈએ એટલે આપણને આની સાથે વધારે ખ્યાલ આવે. આપણે આને આ રીતે પણ લખી શકીએ, ગતિ ઉર્જા એટલે હાફ એમવી સ્ક્વેર પણ લખી શકાય, મેક્ઝિમમ બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ એચ ન્યૂ માઇનસ એચ ન્યૂ ઝીરો, આવું લખી શકાય. પણ હાફ એમવી સ્ક્વેર ગતિ ઉર્જા એ આના ઇક્વલ ટુ પણ છે, ઈ ઇન્ટુ વી ઝીરો. આ ખ્યાલ આવે મિત્રો કે આ આપણે આગળના લેક્ચરની અંદર સાબિત કર્યું હતું કે ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ શું થાય, ઈવી ઝીરો, એટલે ઈવી ઝીરો બરાબર પણ ગતિ ઉર્જા જ છે, એટલે ગતિ ઉર્જા બરાબર પણ ઈવી ઝીરો જ છે. તો ઈવી ઝીરો ઇઝ ઇક્વલ ટુ, ફરીથી આની જગ્યાએ આ મૂકી દીધું, અહીંયા આગળ એચ ઇન્ટુ ન્યૂ માઇનસ એચ ઇન્ટુ ન્યૂ ઝીરો, આ પણ સૂત્ર મળી ગયું સરસ મજાનું. ખ્યાલ આવે કે નહીં મિત્રો, બરાબર છે? અહીંયા આગળ તમે આની જગ્યાએ વર્ક ફંક્શન પણ મૂકી શકો, તો આ એક મજાનું સૂત્ર છે. બીજું આ ઈવી ઝીરો બરાબર વર્ક ફંક્શન પણ થાય, ઈવી ઝીરો બરાબર શું થાય, વર્ક ફંક્શન પણ થાય, એવી તમે જાણો છો. કેવી રીતે વર્ક ફંક્શન થશે ઈવી ઝીરો બરાબર, એ સૂત્ર કેવી રીતે થાય, કોઈ વિચારી શકે? વિચાર વિચારવાનું કે આ બધા ફોર્મ્યુલા મને કેવી રીતે મળતા જાય છે, હું એને કેવી રીતે સમજતો જઉં છું, ખ્યાલ આવશે. તો આ એક અહીંયાથી તમે ઘણીક વાર આ એચને કોમન કાઢો તો સૂત્ર શું બનશે, ઈ ઇન્ટુ વી ઝીરો. આ વી ઝીરો અને ન્યૂ ઝીરો એને ખાસ યાદ રાખજો, એચ કોમન લઈ લીધું તો ન્યૂ માઇનસ ન્યૂ ઝીરો, આ આપણને સૂત્ર મળી ગયું.
અને આ ખૂબ જ અગત્યના સૂત્રો છે. ત્યાં શું શું છે એને યાદ રાખવાનું, આ વી ઝીરો શું છે, તો સ્ટોપિંગ પોટેન્શિયલ બરાબર છે. બીજું પછી અહીંયા એચ શું છે, પ્લેન્ક કોન્સ્ટન્ટ. ન્યૂ શું છે, આ ન્યૂ શું છે, તો આપેલી આવૃત્તિ. આપેલી આવૃત્તિ આપણે જે આવૃત્તિ આપીએ છીએ એ બરાબર છે. અને ન્યૂ ઝીરો શું છે, તો ન્યૂ ઝીરો છે થ્રેશોલ્ડ આવૃત્તિ. ન્યૂ ઝીરો શું છે મિત્રો, થ્રેશોલ્ડ આવૃત્તિ બરાબર છે. એચ શું છે, પ્લેન્ક કચરાંક આપણે અહીંયા લખ્યો જ છે બરાબર છે. અને ઈ શું છે, ઇલેક્ટ્રોનની કિંમત. હવે મને તમે કહી શકો કે આ ટોપિકની અંદર તમને સારી રીતે ખ્યાલ આવ્યો છે કે થ્રેશોલ્ડ આવૃત્તિ કોને કહેવાય એની અંદર. સમજાઈ ગયું દરેક મિત્રોએ કે થ્રેશોલ્ડ આવૃત્તિ કોને કહી શકાય? અસ્મિત વેરી ગુડ, હેતવી, ઉર્વી, યશ્વી બિલકુલ સાચું મિત્રો. તો હવે અહીંયાથી આપણે થોડાક આગળ વધીએ અને આ આખો જ ટોપિક જે છે એને આપણે એકવાર ઝડપથી રિવાઇઝ કરીએ અને પછી આપણે એની આર્ગ્યુમેન્ટ સમજવાની છે બરાબર. એટલે આપણે થોડાક જ સમય માટે આને સમજી જુઓ. હોલવેક અને લેનાર્ડનો જે પ્રયોગ છે એની અંદર આપણને કન્ક્લુઝન શું મળ્યા, શું પરિણામ મળ્યા આપણને, તો આના આગળ પણ આપણે લખ્યું, ફરીથી પણ લખીએ છીએ કે પરિણામ શું મળ્યા આપણને, કે ઉર્જા એ આવૃત્તિ પર આધારિત છે. આ આપણે ઘણીવાર લખ્યું કેમ કે આ ખૂબ જ જરૂરી છે. ઉર્જા એ આવૃત્તિ પર આધાર રાખે છે બરાબર છે. આ એક. બીજું, ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા એ તીવ્રતા પર આધાર રાખે છે, એ તીવ્રતા પર આધાર રાખે છે બરાબર છે. અહીંયા આપણે બે ગ્રાફ સમજ્યા. બે ગ્રાફ કેવી રીતે સમજ્યા મિત્રો, તો જુઓ પહેલો આપણે ગ્રાફ સમજ્યા તીવ્રતા સાથે. પહેલો આપણે ગ્રાફ કોની સાથે સમજ્યા, તીવ્રતા સાથે બરાબર છે. તો પહેલો ગ્રાફ આપણે સમજતા હતા મિત્રો તીવ્રતા સાથે. તીવ્રતાનો ગ્રાફ આપણને કેવી રીતે મળ્યો, આ રીતે આપણે જોયું ગ્રાફ મળ્યો આપણને બરાબર છે. આ ઝીરો વોલ્ટેજ, અહીંયા વોલ્ટ હતું અને અહીંયા પ્રવાહ હતો. ઝીરો વોલ્ટ પર I1 તીવ્રતા લીધી તો આટલો કરંટ બતાવતું હતું. પછી આપણે વોલ્ટેજ વધારતા ગયા અહીંયાથી તો કરંટ વધતો ગયો અને પછી કોન્સ્ટન્ટ થઈ ગયો. આને ઘટાડતા ગયા તો ઝીરો વોલ્ટ પર આવીને કરંટ ઝીરો ન થયો. ઝીરો વોલ્ટ થયો પણ કરંટ ઝીરો ન થયો, અને અહીંયા આવીને કરંટ ઝીરો થયો. આ તીવ્રતા કઈ હતી, I1. બીજી તીવ્રતા લીધી, એની અંદર પણ વોલ્ટેજ વધારતા કરંટ વધ્યો અને પછી કોન્સ્ટન્ટ થઈ ગયો I2 તીવ્રતા માટે. આને ઘટાડતા ગયા તો એ પણ આ જ પોઈન્ટ પર આવીને ઝીરો થયો બરાબર છે. એક ત્રીજી તીવ્રતા લીધી આપણે, ત્રીજી તીવ્રતાની અંદર આપણે અહીંયા તીવ્રતા લીધી, વોલ્ટેજ વધારતા ગયા કરંટ વધતો ગયો અને પછી કોન્સ્ટન્ટ થઈ ગયો. આને ઘટાડ્યું તો અહીંયા આવીને ઝીરો થયું એ જ પોઈન્ટ પર. અને જે પોઈન્ટ પર, જે વોલ્ટેજ પર આવીને ઝીરો થયું એ વોલ્ટેજને આપણે શું કહેતા મિત્રો, સ્ટોપિંગ પોટેન્શિયલ. આ શું છે, સ્ટોપિંગ પોટેન્શિયલ. પણ સ્ટોપિંગ પોટેન્શિયલને આપણે ઈ વડે ગુણાકાર કરી દઈએ તો એ શું થઈ જાય છે, ઉર્જા થઈ ગઈ બરાબર છે. તો આટલી ઉર્જા પર આવી અને એ ઝીરો થયા બરાબર છે. હવે આવૃત્તિ સાથેનો આપણે ગ્રાફ કેવી રીતે સમજ્યા મિત્રો, આવૃત્તિ સાથે આપણે પ્રયોગ કેવી રીતે સમજ્યા, તો આવૃત્તિની અંદર આપણે શું કર્યું મિત્રો, કે અહીંયા આગળ આ ઝીરો વોલ્ટેજ, અહીંયા વોલ્ટ લીધા, અહીંયા પ્રવાહ લીધો મિત્રો. ઝીરો વોલ્ટેજ પર આપણે 40 વોટનો રેડ બલ્બ લીધો તો આટલો કરંટ બતાવે છે, પછી કરંટ વધતો જાય છે, પછી કોન્સ્ટન્ટ થઈ ગયો વોલ્ટેજ સાથે. ઘટાડતા ગયા તો અહીંયા આવીને ઝીરો થઈ ગયો.
આ આવૃત્તિ આપણે લીધી રેડ કલરની, 40 વોટનો બલ્બ છે પણ રેડ કલરનો. પછી આપણે 40 વોટનો જ બલ્બ લીધો પણ યલો કલરનો લીધો, તો અહીંયાથી વોલ્ટેજ વધારતા વધતું ગયું અને પછી કોન્સ્ટન્ટ થઈ ગયું, અને અહીંયા 0 કરતાં ગયા, ઘટાડતા ગયા, તો આ વોલ્ટેજ પર આવીને ઘટે છે. આ વોલ્ટેજને આપણે કહી દઈએ V1, આને કહી દઈએ V2, બરાબર છે, અથવા તો V01, V02. એ આવૃત્તિ લીધી આપણે યલો. હજુ ત્રીજી આવૃત્તિ લીધી અહીંયા આગળ, અને એને ઘટાડતા ગયા તો અહીંયા આવીને 0 થયો, એ છે V03, અને આ આવૃત્તિ છે ગ્રીન. હવે અહીંયાથી શું સમજાય છે મિત્રો, કે તીવ્રતા બદલતા, તીવ્રતા કેવી રીતે બદલી? આ 40 વોટ, આ 60 વોટ અને આ 100 વોટ. આ કેટલા વોટનો છે? 40 વોટનો. આ પણ કેટલા વોટનો છે? 40 વોટનો. આ પણ કેટલા વોટનો છે? 40 વોટનો. માત્ર શું બદલ્યું તમે? કલર. કલર બદલાય, શું બદલ્યું? આવૃત્તિ. તીવ્રતા બદલવાથી ઉર્જા નથી બદલાતી, પણ તીવ્રતા બદલવાથી શું બદલાય? ઇલેક્ટ્રોનની સંખ્યા. 40 વોટનો બલ્બ લગાવવાથી 100 ઇલેક્ટ્રોન આવતા હતા. કેટલા ઇલેક્ટ્રોન? 100 ઇલેક્ટ્રોન. પણ એ 100 ઇલેક્ટ્રોનને રોકવા માટે કેટલી ઉર્જા જોઈતી હતી? આટલી. જ્યારે 60 વોટનો બલ્બ લગાવ્યો તો 200 ઇલેક્ટ્રોન આવે છે. કેટલા? 200 ઇલેક્ટ્રોન. પણ 200 ઇલેક્ટ્રોનને પણ રોકવા માટે કેટલી ઉર્જા જોઈએ છે? જેટલા 100 ઇલેક્ટ્રોનને રોકવા માટે જોઈતી હતી. 100 વોટનો બલ્બ લગાવવાથી 500 ઇલેક્ટ્રોન આવે છે. કેટલા? 500 ઇલેક્ટ્રોન આવે છે. આ 500 ઇલેક્ટ્રોનને રોકવા માટે પણ આપણે કેટલી ઉર્જાની જરૂર પડે છે? એટલી જ. એનો મતલબ શું? કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. કોની સાથે? તીવ્રતા સાથે. પણ એ ઇલેક્ટ્રોનને રોકવા માટે આપણે સામે જે ઉર્જા આપવી પડે છે, કેવી ઉર્જા? તો આ આપણે જોયું ને કે ઇલેક્ટ્રોનની જોડી કઈ ઉર્જા છે? ગતિ ઉર્જા. આપણે એને રોકવા માટે એટલી જ સામે ઉર્જા આપીએ છીએ. એ ઉર્જા તો બધા માટે કેવી છે? સમાન. પણ તીવ્રતા બદલવાથી શું બદલાય છે? ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય છે. પણ અહીંયા શું જોયું? કે રેડ કલરનો 40 વોટનો બલ્બ લીધો, તો એમાંથી જે ઇલેક્ટ્રોન આવે છે એને રોકવા માટે આટલી ઉર્જા જોઈએ છે. 40 વોટનો જ બલ્બ છે પણ યલો કલરનો છે, તો એને રોકવા માટે આટલી ઉર્જા જોઈએ છે. ગ્રીન બલ્બ છે, એને રોકવા માટે આટલી ઉર્જા જોઈએ છે. એનો મતલબ શું? કે દરેક ઇલેક્ટ્રોનને રોકવા માટે અહીંયા ઉર્જા કેવી જોઈએ છે? અલગ અલગ. એનો મતલબ શું? કે આવૃત્તિ બદલતા ઇલેક્ટ્રોનની ઉર્જા શું થાય છે? બદલાય છે. એટલે ઉર્જા એ કોના પર આધાર રાખે છે? આવૃત્તિ પર. અને તીવ્રતા બદલતા માત્ર શું બદલાશે? સંખ્યા બદલાશે. પણ દરેકને રોકવા માટે એક સરખી જ ઉર્જા જોઈએ. એનો મતલબ શું? કે પહેલાં 100 ઇલેક્ટ્રોન હતા તો પણ દરેક પાસે એક સરખી ઉર્જા હતી, 200 થયા તો પણ દરેક પાસે એક સરખી ઉર્જા છે, 500 થયા તો પણ દરેક પાસે એક સરખી ઉર્જા છે. કેમ કે રોકવા માટે તો આપણે એટલી જ ઉર્જા જોઈએ છે. ખ્યાલ આવે છે મિત્રો? અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા નથી વધતી, પણ આવૃત્તિ બદલીએ છીએ એટલે એ ઉર્જા શું થઈ જાય છે? બદલાઈ જાય છે. ખ્યાલ આવે છે મિત્રો? તો આ જે પરિણામ છે એ પરિણામને આપણે જેટલું શાંતિથી અને સારી રીતે સમજીશું એટલું આપણને વધારે ખ્યાલ આવશે. બરાબર છે? તો એ તમારે વિચારવાનું છે અને સારી રીતે સમજવાનું છે. ખ્યાલ આવે છે મિત્રો? તો તમારે આના વિશે વિચારવાનું છે અને સારી રીતે સમજવાનું છે. હવે આપણે આજના લેક્ચરમાં નહીં પણ આવતા લેક્ચરમાં ચર્ચા કરવી છે કે આપણને આ પ્રયોગ પરથી, આ પ્રયોગ કયો પ્રયોગ કહેવાશે? તો આ જે પ્રયોગ છે એ પ્રયોગને આપણે કહીશું ફોટો ઇલેક્ટ્રિક પ્રયોગ. કયો પ્રયોગ કહીશું? ફોટો ઇલેક્ટ્રિક પ્રયોગ. આ આખો જે પ્રયોગ છે એ પ્રયોગને આપણે કયો પ્રયોગ કહીએ છીએ મિત્રો? તો ફોટો ઇલેક્ટ્રિક પ્રયોગ. કેમ ફોટો ઇલેક્ટ્રિક પ્રયોગ? આ તો હોલવેક અને લેનાર્ડનો એક્સપેરિમેન્ટ છે, પણ એને આપણે ફોટો ઇલેક્ટ્રિક પ્રયોગ જ કહીએ છીએ. કેમ કે એમાંથી જે ઇલેક્ટ્રોન નીકળે છે, આપણે આ રીતનું ડાયાગ્રામ ડ્રો કરતા હતા ને કે અહીંયા ટ્યુબ છે, પછી અહીંયા પ્લેટ છે, અહીંયા વોલ્ટ મીટર છે,
અહીંયા એ મીટર છે અને આને અહીંયા એક વાયર જોઈન્ટ કરતા અને બીજો વાયર અહીંયા, અહીંયા જે પ્લેટ છે એ પ્લેટ પર અહીંયાથી લાઇટ પડે છે અને એ જે લાઇટ છે એ લાઇટ અહીંયા આગળ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે કેટલા પ્રકારની પદ્ધતિ હતી? ત્રણ પદ્ધતિ હતી. એક ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન, ફિલ્ડ ઉત્સર્જન અને ઉષ્મીય ઉત્સર્જન. તો અહીંયા જે પદ્ધતિ છે એ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન મેથડ છે, એટલા માટે આ પ્રયોગને આપણે ફોટોઇલેક્ટ્રિક પ્રયોગ કહીએ છીએ. અને અહીંયાથી જે ઇલેક્ટ્રોન નીકળે છે એ ઇલેક્ટ્રોનને આપણે કયા ઇલેક્ટ્રોન કહીશું મિત્રો? ઝડપથી જરા મને રિપ્લાય આપો તો, કયા ઇલેક્ટ્રોન કહીશું આપણે? ફાસ્ટ ફોટો ઇલેક્ટ્રોન. મુક્ત તો છે જ ભાઈ અસ્મિત, મુક્ત ઇલેક્ટ્રોન તો છે જ, પણ ફોટો ઇલેક્ટ્રિક પદ્ધતિથી નીકળે છે. યશ્વી બિલકુલ સાચું બેટા, એટલે આપણે એને ફોટો ઇલેક્ટ્રોન કહીએ છીએ. બરાબર છે? તો આજના સેશનની અંદર તમારે આટલું વિચારવાનું છે અને આ જે થ્રેશોલ્ડ આવૃત્તિ છે એને ખૂબ સારી રીતે સમજવાની છે. જ્યારે આપણે ફરીથી મળીશું ત્યારે આપણે દલીલ કરવાની છે. દલીલ કરવાની છે મતલબ આ જે છે એ ફોટોઇલેક્ટ્રિક પ્રયોગ છે અને આવા જ રિઝલ્ટ બીજા આપણને વેવ થિયરી આપેલા છે. તો વેવ થિયરી એ માત્ર થિયરી છે અને આ પ્રયોગ છે. તો આપણે કોના ઉપર વિશ્વાસ કરવાનો, કયા રિઝલ્ટ પર વિશ્વાસ કરીશું? તો આપણે ફોટોઇલેક્ટ્રિક પ્રયોગના પરિણામ પર વિશ્વાસ કરીશું, કેમ કે આપણે જેને જોઈએ છે એને માનીએ છીએ. બરાબર છે? ઓકે, તો અહીંયા સુધી આપણું સેશન રાખીએ. જેટલા બી મિત્રો જોડાયા છે આપણી સાથે લાઈવ સેશનની અંદર, બધાનો આપણે આભાર વ્યક્ત કરીએ ને. બરાબર છે? તો આજનો વિડીયો આપણે ગ્રુપમાં પણ મૂકીશું, તો એને તમે જરા શાંતિથી જોવાનો, ફર્સ્ટ વેઠવું પડશે તમારે.